નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શર્મિષ્ઠા તળાવ વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, શર્મિષ્ઠા તળાવનું નામ નરસિંહ મહેતાની દીકરીની દીકરીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. શર્મિષ્ઠા તળાવની પૂર્વ આવેલા એક ઓવારાનું નામ સપ્ત ઋષિ છે. લોકો તેને સપ્ત ઋષિના આરા તરીકે ઓળખે છે. શર્મિષ્ઠા તળાવમાં કપિલા નદીનું પાણી આ સપ્તસિંહના આરા દ્વારા આવે છે. આ તળાવ વિશ્વામિત્રી તરીકે પણ જાણીતું છે. ભૂતકાળમાં આ તળાવની ફરતે સુંદર મહાલયો અને દેવાલયો આવેલા હતા. તળાવ ચોમેર સુંદર કોતરણીવાળા પથ્થરોના ઓવારાથી શોભાયમાન હતું. આજે ફક્ત તેના અવશેષો બાકી રહેલા છે. શર્મિષ્ઠા તળાવની સાથે તાનારીરીની લોકવાયકા જોડાયેલી છે, જે ખૂબ જ પ્રસિદ્ધ છે. 16મી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને 2 દીકરી હતી, જેના નામ તાના અને રીરી હતા. તાનારીરીએ સંગીતની આખરી સાધના કરીને રાગ રાગિણીઓને આત્મસાત કર્યા હતા. બંને બહેનો ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી હતી. 16મી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં 9 રત્નો હતા. એ 9 રત્નોમાં એક તાનસેન હતા. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાનારીરી જેટલા નહીં. એક વખત અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઈને દીવડાઓ સળગાવવાનું કહ્યું. તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવાથી દીવડાઓ તો સળગી ઉઠે, પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલા એ દાહને શાંત કરવો એ જ ઉપાય હતો કે મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવો. તાનસેન મલ્હાર રાગ ચોકસાઈપૂર્વક ગાઈ શકતા નહોતા, એટલે પહેલાં તો તેમણે અકબર બાદશાહને દીપક રાગ ગાવાની સવિનય ના પાડી. પણ અકબર બાદશાહે જીદ કરી એટલે તેમણે દીપક રાગ ગાયો અને દીવડાઓએ રાગ થકી પકડી ઉઠ્યા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડ્યો. તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગન ઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોકસાઈપૂર્વક ગાઈ શકતી વ્યક્તિની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યક્તિની શોધ કરતા કરતા તેઓ તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઈ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામે રોકાઈ ગયા. વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. તાનારીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો. જ્યારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠલવતી હતી. તાના બહેન, આ તું શું કરે છે? કુતૂહલવશ રીતે તાનાએ પૂછ્યું. રીરી, હું ઘડામાં પાણી ભરું છું ત્યારે પાણીનો ભરવાનો અવાજ આવે છે. એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે હું ઘડો પાણીથી ભરીને ઘરે લઈ જઈશ, તાનાએ પોતાના બહેનને જવાબ આપ્યો. વહી તાનાએ અલગ અલગ રીતે ઘડામાં પાણી ભર્યું અને જ્યારે મલ્હાર રાગ ગાવાનું એટલે કે મલ્હાર જેવો પાણીનો ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઈ અને ઘડો માથા પર મૂકી શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેનને બંને બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળી તેને હકારો થયો. હું જે વ્યક્તિની શોધમાં છું એ તો આ 2 બહેનો જ છે. જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોકસાઈપૂર્વક ગાઈ જ શકે. તાનસેન આમ વિચારતો એ બહેનો 2 બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખ આપી પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ 2 બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી. તાનારીરીએ પોતાના પિતાની સંમતિ લઈને તળાવ પાસે આવેલા
હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના રીવીએ મેઘ મલ્હાર છેડાયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો. તાનસેનના તન અને મનમાં અગનતા શાંત પડ્યો. તાનસેન એ બે બહેનોનો આભાર માન્યો. તાના રીરીએ આ બાબતની વાત કોઈને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું. થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદા અને શાંત પડેલો જોઈને અકબરે તેને પૂછ્યું, તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરમાં અગનદા શાંત પડે તેમ નથી, તો આ ચમત્કાર કેમ થયો? વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહીં એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી. ત્યારે તાનસેન સાચી વાત જણાવી દીધી. તાનસેનની વાત સાંભળીને અકબરે તાના અને રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિઓએ બાદશાહની ઈચ્છા જણાવી પણ તાના રીરીએ કશું અધઘટિત લાગતા દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના રીરીને બળજબરીથી દિલ્હી લઈ જવા દબાણ કરવા લાગ્યા. બંને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઈષ્ટદેવની પૂજા કરી બંને બહેનોએ અગ્નિ સ્નાન કર્યું. તાના રીરી વિશે તાનસેને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેન એ બંને મહાન બહેનોના મનમાં નોમ તોમ ધરાનામાં તાના રીરી અલાપા જગતભરમાં પ્રસિદ્ધ કર્યો. આજે પણ સંગીતનાદીઓ કોઈ પણ અલાપ ગાવાનું શરૂ કરે છે એ પહેલાં નોમ તોમ ધરાનામાં તાના રીરી અલાપ ગાઈને તાના રીરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. વડનગરમાં તાના રીરીની દેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના રીરી બગીચામાં તાના રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે, જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું વડનગરના શર્મિષ્ઠા તળાવ વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ